ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય ગણિત પ્રકરણ નંબર 3 તેમાં આપણે પ્રશ્ન નંબર 3 સુધી કમ્પ્લીટ કરેલું હતું. તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. તેમાં આપેલું છે સરવાળા કરો. તો સરવાળા તો તમે શીખેલા છો, તો તેનું આપણે પુનરાવર્તન કરીશું. તો પેલું આપેલું છે 23 + 54, તો 3 + 4 બરાબર કેટલા થાય? તો 7, અને 2 + 5 બરાબર પણ 7, તો તેનો જવાબ આપણને મળશે 77. બીજું છે 65 + 24, તો 5 + 4 બરાબર કેટલા થાય? તો 9, અને 6 + 2 બરાબર 8, તો તેનો જવાબ આવશે 89. ત્યારબાદ ત્રીજું છે 47 + 12, તો 7 + 2 બરાબર થાય 9, અને 4 + 1 બરાબર 5, તો તેનો જવાબ આપણને મળશે 59. ચોથું છે 34 + 32, તો 4 + 2 બરાબર આવશે 6, અને 3 + 3 બરાબર 6, તો તેનો જવાબ આપણને 66 મળશે. ત્યારબાદ પાંચમું છે 36 + 22, તો 6 + 2 બરાબર 8, અને 3 + 2 બરાબર 5, તો તેનો જવાબ આપણને મળશે 58. હવે છઠ્ઠું છે 36 + 42, તો 6 + 2 બરાબર 8, અને 3 + 4 બરાબર 7. સાતમું છે 45 + 33, તો 5 + 3 બરાબર 8, અને 4 + 3 બરાબર 7. તેવી જ રીતે આપણે આઠમું જોઈએ. તેમાં છે 24 + 32, તો 4 + 2 બરાબર 6, અને 2 + 3 બરાબર 5, તો તેનો જવાબ આપણને મળશે 56. નવમું છે 53 + 35, તો 3 + 5 બરાબર 8, અને 5 + 3 બરાબર પણ 8. દસમું છે 62 + 27, તો 2 + 7 બરાબર 9, અને 6 + 2 બરાબર 8. અગિયારમું છે 7 + 9, તો 7 + 9 કરવાથી કેટલા આવે? તો 16, તો 6 આપણે અહીં લખીશું અને 1 વધી ચડશે. 1 + 4 એટલે 5, અને 5 + 1 બરાબર 6, તો તેનો જવાબ આપણને કેટલો મળશે? તો 66. ત્યારબાદ બારમું છે 2 + 8 બરાબર કેટલા આવે? તો 10, તો આપણે 0 અહીં લખીશું અને 1 વધી ચડશે. 1 + 5 બરાબર 6, અને 6 + 2 બરાબર 8, તો તેનો જવાબ આપણને મળશે 80. તેરમું છે 7 + 3 બરાબર કેટલા થાય? તો 10, તો આપણે 0 અહીં લખીશું અને 1 વધી ચડશે. 1 + 6 બરાબર 7, અને 7 + 3 બરાબર 10. ત્યારબાદ ચૌદમું છે 75 + 17, તો 5 + 7 બરાબર કેટલા થાય? તો 12, તો 2 આપણે અહીં લખીશું અને 1 વધી ચડશે. 1 + 7 બરાબર 8, અને 8 + 1 બરાબર 9, તો તેનો જવાબ આપણને મળશે 92. તો હવે તેવી જ રીતે પ્રશ્ન નંબર 15 થી લઈ અને પ્રશ્ન નંબર 21 સુધી જેટલા પણ સરવાળા આપેલા છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 22. તેમાં આપેલું છે 26 + 21, તો આપણે સૌપ્રથમ એકમમાં જે અંક છે તેનો સરવાળો કરીશું. તો અહીં છે 6, અને અહીં છે 1, તો 6 + 1 બરાબર કેટલા થાય? તો 7, અને 2 + 2 બરાબર 4, તો તેનો જવાબ આવશે 47. 23મો છે 43 + 34, તો એકમના અંક છે 3 અને 4, તો તેનો સરવાળો થાય 7, અને અહીં છે 4 + 3, તો તે પણ 7, તો તેનો જવાબ આપણને મળશે 77. ત્યારબાદ 24મો છે 52 + 17, તો 2 + 7 એકમના અંકનો સરવાળો થશે 9, અને 5 + 1 બરાબર 6, તો તેનો જવાબ આપણને મળશે 69. ત્યારબાદ 25મો છે 77 + 22, તો 7 + 2 બરાબર 9, અને અહીં પણ 7 + 2 બરાબર 9, તો તેનો જવાબ આપણને મળશે 99. 26મો છે એકમના અંક છે 7 + 7, તો 7 + 7 બરાબર થાય છે 14, તો 4 આપણે અહીં લખીશું અને 1 વધી ચડશે. હવે 6 + 1 બરાબર 7, અને 7 + 1 બરાબર 8, તો તેનો જવાબ આપણને મળશે 84. ત્યારબાદ 27મો છે 39 + 28, તો એકમના અંક છે 9 અને 8, તો 9 + 8 બરાબર થાય છે 17, તો આપણે 7 અહીં લખીશું અને 1 વધી ચડશે. 1 + 3 બરાબર 4, અને 4 + 2 બરાબર કેટલા થાય? તો 6, તો તેનો જવાબ આપણને મળશે 67. ત્યારબાદ 28મો છે 24 + 59, તો 4 + 9 બરાબર કેટલા થાય? તો 13, તો 3 આપણે અહીં લખીશું અને 1 વધી ચડશે.
એક પ્લસ બે બરાબર ત્રણ અને ત્રણ પ્લસ પાંચ બરાબર આઠ. તો તેનો જવાબ આપણને મળશે 83. 29મો છે 18 + 63. તો 8 + 3 બરાબર કેટલા થાય? તો 11. તો 1 આપણે અહીં લખીશું અને 1 વધી જશે. 1 + 1 બરાબર 2 અને 2 + 6 બરાબર 8. તો તેનો જવાબ આપણને મળશે 81. ત્યારબાદ 30મો છે 28 + 34. તો 8 + 4 બરાબર કેટલા થાય? તો 12. તો 2 આપણે અહીં લખીશું અને 1 વધી જશે. 1 + 2 એટલે 3 અને 3 + 3 બરાબર 6. તો તેનો જવાબ આપણને મળ્યો 62. તો હવે પ્રશ્ન નંબર 31 થી લઈ અને 42 સુધી આ જે બાકીના આપેલા છે એ તમારે જાતે હોમવર્કમાં કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 4 સુધી કમ્પ્લીટ કરેલું છે, તો એ તમારે સ્વાધ્યાય પોથીમાં પેન્સિલથી લખી લેવું અને નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 5 થી શરૂઆત કરીશું.